હેલો ફ્રેન્ડ્સ, આગળ આપણે ભારતના રાષ્ટ્રગીતના ઇતિહાસ વિશે જાણકારી મેળવી, તેવી જ રીતે આજે હું તમને ભારતના રાષ્ટ્રગાનની કહાની જણાવીશ. ઇતિહાસકારો માને છે કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાએ ઈસવીસન 1876ના અરસામાં હુગલી નદીને કિનારે મલિક ઘાટ પાસે આવેલા પોતાના ઘરે વંદે માતરમની રચના કરેલી. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાએ સંસ્કૃત અને બંગાળી શબ્દો વાપરીને આ ગીત રચેલું. પાછળથી ઈસવીસન 1882માં પ્રકાશિત થયેલી બંકિમચંદ્રની નવલકથા આનંદ મઠમાં પણ એનો સમાવેશ કરવામાં આવેલો, જે નવલકથા પર અંગ્રેજોએ પ્રતિબંધ મૂકેલો. રચના પછી તરત જ આ ગીતને સંગીતબદ્ધ કરવામાં આવ્યું અને શ્રી અરવિંદ ઘોષે તેનું અંગ્રેજી ટ્રાન્સલેશન પણ કર્યું. હે માતા, હું તમને વંદન કરું છું જેવો અનુવાદ ધરાવતું આ ગીત, અને ખાસ કરીને એની પ્રથમ લાઈન વંદે માતરમ, જે અંગ્રેજો સામેની લડતમાં તરત જ લોકપ્રિય થઈ ગયા. તમામ રેલીઓ અને જાહેર સભાઓમાં વંદે માતરમનો ઘોષ કરવો લગભગ પ્રથા થઈ પડી, એટલે જ એક તબક્કે અંગ્રેજોએ એના પર પ્રતિબંધ ફટકારેલો. ખુદ રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન 1896માં કલકત્તા કોંગ્રેસ સ્ટેશનમાં વંદે માતરમનું ગાન કરેલું. રાજકીય મંચ પરથી દેશને ધ્યાનમાં રાખીને થયેલું આ ગીતનું એ સૌ પ્રથમ ગાન હતું. ભારતનો પ્રથમ તિરંગો, જેમાં લીલો, પીળો અને લાલ એમ ત્રણ રંગોના પટ્ટા હતા, તેમાં વચ્ચોવચ દેવનાગરી લિપિમાં વંદે માતરમ લખેલું હતું. આવી જ રીતે ભારતના સંપૂર્ણ સ્વાતંત્ર્ય સંગ્રામની ગાથા ઉકેલીએ તો ઠેક ઠેકાણે વંદે માતરમની રસપ્રદ વાતો જાણવા મળશે. તારીખ 24 જાન્યુઆરી 1950ના દિવસે જનગણ મનની સાથોસાથ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે વંદે માતરમની ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં રહેલી ભૂમિકાને માન આપીને એને રાષ્ટ્રગાન જાહેર કરેલું અને એને રાષ્ટ્રગીત જેટલો જ દરજ્જો આપવાની જાહેરાત કરેલી અને એક વક્તવ્ય રજૂ કર્યું, જેમાં વંદે માતરમના ફક્ત પહેલા બે અનુચ્છેદોને જ માન્યતા આપી છે. આ બે અનુચ્છેદ જ પ્રાસંગિક છે અને એને જ રાષ્ટ્રગાનનો દરજ્જો પ્રદાન કરેલો છે, કેમ કે આ બે અનુચ્છેદોમાં કોઈ પણ દેવી દેવતાની સ્તુતિ નથી અને બંને અનુચ્છેદો દેશના સન્માનમાં માન્ય છે. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના વક્તવ્યના થોડાક શબ્દો કંઈક આ પ્રમાણે હતા. શબ્દો અને સંગીતની એ રચના જેને જનગણ મનથી સંબોધિત કરવામાં આવે છે તે ભારતનું રાષ્ટ્રગીત છે. બદલાવના એવા વિશેષ અવસર આવવા પર સરકાર અધિકૃત કરે અને વંદે માતરમ ગાન, જેણે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઐતિહાસિક ભૂમિકા નિભાવી છે, તેને જનગણ મનની સમકક્ષ સન્માનનીય પદ મળે એવી આશા છે. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના આ વક્તવ્યની સાથે જ વંદે માતરમ ભારતનું રાષ્ટ્રગાન બની ગયું. આ સાથે જ હું ક્રાંતિકારી સેના તરફથી આશા રાખું છું કે ભારતના રાષ્ટ્રગાનની જાણકારી દરેક નાગરિકો સુધી પહોંચાડવામાં આવે. જય હિન્દ, વંદે માતરમ.